જયદીપ હિતેશભાઈ ગોહિલ, આટલા દિવસ પહેલા છોકરાને જ્યાં 41 દિવસ પહેલા, આજે 41મો દિવસ છે, એમની પહેલા મૂકવા ગયેલા હતા 12 તારીખે સવારે 7 વાગે શ્રી પ્રાણનાથજી RMC શાળામાં. બરાબર. એમના શિક્ષકે, એ પહેલું પેપર હતું ને, એમના શિક્ષકે એમના મિત્રને બોલાવવા મોકલ્યો, કરણ રાકેશભાઈ રાઠોડ. બરાબર. એ પોતે મારો ભાઈ છે, સ્ટુડન્ટ. બરાબર. એમનો મિત્ર રાજ હતો, એમને બોલાવવા મોકલ્યો. 2-3 શેરી મૂકીને જ રહીએ છીએ. ઈ ગયો બોલાવવા, પણ આવ્યો નહીં 1/2 કલાકમાં. પછી એમના 2 મિત્રને બીજાને બોલાવવા મોકલ્યા. બરાબર. તો અમને ઘરે ખબર પડી કે કરણ ત્યાંથી જતો રહ્યો છે સ્કૂલેથી, એના શિક્ષકે મોકલ્યો છે. અમે સ્કૂલે ફોન કર્યો તો સ્કૂલેથી એવું કહેવામાં આવ્યું કે એમના મિત્રને બોલાવવા મોકલ્યો છે, તમારા ઘરે આવ્યો નથી. અમે કીધું ના, નથી આવ્યો. તો કે તમારા ઘરે આવે તો અમને જાણ કરજો, ને અમારે આવશે તો અમે જાણ કરશું. અમે કીધું કાંઈ વાંધો નહીં, તમારે નહીં આવે તો એમને બેસાડજો, અમે તેડી જશું સામેથી. પાછો કરણ પાછો 12:15 હાજર થયો હતો, ને એના શિક્ષક પાછા જતા રહ્યા હતા. પ્રિન્સિપલને કહીને ગયા હતા કે આ સ્ટુડન્ટને બેસાડજો, જતો ન કરતા. ને એમના પ્રિન્સિપલે જ્યારે કરણ આવ્યો 12:15 ત્યારે એમને ધમકાવ્યો, એમના પ્રિન્સિપલે હિતેશભાઈ રાઠોડે. બરાબર. ધમકાવ્યો ને ડરાવ્યો, ને એમ કીધું કે તું સીધો ઘરે જ વયો જજે, બીજે ક્યાંય જતો નહીં. એટલે પછી 12:30 થયા, 1 વાગ્યો, 1 વાગે 1:15 પ્રિન્સિપલનો ફોન આવ્યો કે તમારો આવી ગયો છે સન. તમે કહ્યું નહીં, અમારો સન નથી આવ્યો. એ કે મેં અહીંથી જતો કરી દીધો 12:15. બરાબર. તો અમે કહ્યું, તમને અમે કીધું તું ખરી કે બેસાડજો. એ કે આમાં એ કે હવે અહીંથી જતો કરી દીધો, મેં એને ડરાવ્યો ને ધમકાયો છે, ને અમે FIR લખાવેલી છે માલવિયામાં, કોઈ તપાસ કે કોઈ હાથ ધરાવતું નથી કાંઈ. કે અમે 24 કલાક સુધી કાંઈ હાથમાં ન લઈએ. 13 તારીખે અમારી FIR પાછી નોંધાયેલી છે, ને 14 તારીખે ઓલો બનાવ બનેલો હતો વણકરના છોકરાનો, એક્સપાયર ઓલા રિમાઇન્ડમાં એક્સપાયર થઈ ગયેલા, ને કે એમાં અમે કામગીરીમાં પડ્યા છીએ, એટલે આમાં અમારે ટાઈમ નથી. એમ એ કે અમે તપાસ ચાલુ જ છે એમ જ કહેલામાં આવે છે. અમે SCP સાહેબને મળ્યા. બરાબર. પછી કમિશનર સાહેબને મળ્યા. કમિશનર સાહેબને ત્યાં દેવરાજસિંહ હતા, ઓલા માલવિયા વાળા. એમને કમિશનર સાહેબે પૂછ્યું તો દેવરાજસિંહ સાહેબે એમ કહ્યું કે મેં તો એને એમ કમિશનર સાહેબે એમ પૂછ્યું કે કેમેરા કે કંઈ ચેક કરીએ. તો દેવરાજસિંહ સાહેબ કહે કે ના, અમે તો કેમેરાની કંઈ ચેક કર્યા નથી. તો કમિશનર સાહેબ ખારા થઈ ગયેલા. બરાબર. ને પછી કાંઈ જવાબ આપતા નથી કે તપાસ ચાલુ જ છે, તપાસ ચાલુ છે. એ જ અમારી માંગ એ જ છે કે અમારો બાળકની તપાસ કરે, ને તટસ ને તટસ એક પગલું ભરે. આમાં સ્કૂલ દ્વારા કંઈ કહેવામાં આવ્યું છે કે સ્કૂલ વાળાનો જ આમાં ફરજિયાત? પહેલા તો એ જ વાત છે કે ત્યાંથી અમારું બાળકને અમે મોકલીએ છીએ તો એમની જવાબદારી છે કે સ્કૂલની બહાર એમને મોકલાતો જ નથી. ને પાછું પ્રિન્સિપલને એવો છોકરાને નાના બાળકને ધમકાવાતોય નથી કે કાંઈ કહેવાતોય નથી. એટલે આમાં વાત સ્કૂલ વાળાનોય છે કે પ્રિન્સિપલે અહીંથી જતો કરી દીધો છે ત્યાંથી સ્કૂલે જઈને. અમે કીધું હતું કે બેસાડજો એમને, ત્યાંથી જવા ન દેતા. અમે સામે આવી તેડી જશું. એ જ અમારે છે. કરણ રાકેશભાઈ રાઠોડ.